મિત્રો, પીલુ ન્યૂઝ પર નવા જૂની જાણવા માટે લાલ કલરનું સબસ્ક્રાઇબ કરો અને ત્યારબાદ બેલ આઇકોનનું બટન ક્લિક કરો. અમે આજરોજ નારાયણ જવેલર્સ બાબતે ગાંધીજીના આ સ્મારક આગળ અમે ઉપવાસનું આંદોલન કર્યું છે, જેની અંદર લાખો ખેડૂતો, વિધવાઓ, વૃદ્ધોના પૈસા ફસાયેલા છે એ વહેલી તકે લોકોને પરત મળે અને તંત્ર દ્વારા અમને સચોટ ન્યાય મળે એવી આશા સાથે આજે અમે ઉમરેઠ પોલીસ સ્ટેશન આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ભારતીય કિસાન યુનિયન ગુજરાત પ્રદેશ અને ઉમરેઠ હિત રક્ષણ સમિતિ દ્વારા તારીખ 14/5/2018 રોજ ઉમરેઠની અર્થવ્યવસ્થાને ખોરવી નાખતું એવું ચકચારી કૌભાંડ, માત્ર રકમ 150 કરોડ, 5,700થી વધારે થાપણદારો માટે કિસાન યુનિયન છેલ્લા 4 મહિનાથી સતત ખેડૂતોની, વિધવાઓની, નોકરિયાત વર્ગની જે આર્થિક સુવ્યવસ્થા જે ખરડાઈ ગઈ છે અને છેલ્લા 50 વર્ષથી નારાયણ ફાઇનાન્સ અને જુદી જુદી 5 પેઢીઓના નામે માત્ર 2 જ પેઢીઓના લાઇસન્સો લઈને અને માત્ર ધિરાણ કરવાનું લાઇસન્સ કે જેની અંદર ના તે લોકો એફઓડીઓ સ્વીકારી શકે કે ના સોનું ચાંદી ઉઘરાવી શકે, તમામ નીતિ નિયમોને નેવે મૂકીને એક કૌભાંડ આચરવાના ભાગરૂપે એક પરિવારે નગરપાલિકા ઉમરેઠમાંથી માત્ર નારાયણ જ્વેલર્સ સોના ચાંદી બનાવવાનું લાઇસન્સના નામે એક પેઢીએ પોતે અને અન્ય 6 કુલ મળીને 7 પેઢીઓ એક જ સ્થળ પર અલગ અલગ જુદા જુદા નામે પોતાનો વેપાર ધંધો અને આ જૂઠી પ્રકારની બેંક જેવી લેવડ દેવડ જે ઊભી કરવામાં આવી હતી તેના સંદર્ભમાં 14/5/2018 રોજ ખેડૂતોએ જ્યારે એકજૂટ થઈ અને પ્રથમ એફઆઈઆર જે કરાવનાર આપણા પ્રકાશભાઈ પટેલ કે જેમના લીધે આ ખેડૂતોની સમસ્યાને વાચા આપવામાં આવી, પોલીસ સ્ટેશન ઉમરેઠની અંદર તે વખતના પ્રવર્તમાન પોલીસ અધિકારી આઈઓ એવા વનાર કે જેઓ ખેડૂતોને કહે કે તમારી ફરિયાદ નહીં લેવાય ત્યારે ન છૂટકે ભારતીય કિસાન યુનિયન દ્વારા પોલીસ સ્ટેશન ઉમરેઠની મુલાકાત લેવામાં આવી, જાત માહિતી કેળવવામાં આવી, ખેડૂતોને સાથે લઈ જવામાં આવ્યા ત્યારે કિસાન યુનિયનને પણ એ જવાબદાર અધિકારીએ ફરિયાદ ન લેવાની બાબત કહી ત્યારે ભારતીય કિસાન યુનિયનની તમામ આંખો ઉઘડી ગઈ અને સારી રીતે અને સરળતાથી સમજી પણ ગઈ કે 150 કરોડની માત્ર રકમના કૌભાંડને પડદો પાડવા માટે કોઈક પ્રકારનો વિનિમય થયો હોય તો જ આવું બને. જો ભગવાનના મંદિરમાં, ચંદ્રમુળેશ્વર મહાદેવના મંદિરમાં જઈ અને પૂજારી એમ કે દર્શન નહીં થાય તો ચંદ્રમુળેશ્વર મહાદેવના દર્શન કરવા આવનારા દર્શનાર્થીઓને દુઃખ થાય એમ પોલીસ વિભાગ એમ કે આ પોલીસ થાણું 90 કરોડ રૂપિયાનું ખોલવામાં આવ્યું છે અને મારા જેવા ટેક્સ પેયરો કે જે વર્ષે 25-25 હજાર રૂપિયા ટેક્સ ભરતા હોય એ લોકોને પોલીસ થાણામાં એવું કહેવામાં આવે કે તમારી ફરિયાદ નહીં લેવાય, ત્યારે આશ્ચર્ય માત્રથી મને આખો વિષય સમજવામાં આવ્યો હતો. સતત 5 મહિનાથી અમે પ્રયત્નશીલ છીએ, અમે સતત આઈજી, રેન્જ આઈજી, ઈડી, સીબીઆઈ, સીઆઈડી, મુખ્યમંત્રી અને વડાપ્રધાન આ સૌનો સંપર્ક સાધી અને કાગળ પત્ર વ્યવહાર કરી રહ્યા છીએ. અમને પૂરી આશા હતી અને ખાતરી હતી કે અમારી ફરિયાદોની સામે સક્ષમ અધિકારીઓ સક્ષમ રીતે તપાસ કરશે. આજે આપ સૌને પહેલો એક નમૂનો બતાવવા માટે આને હું ખાલી ટ્રેલર કહીશ, ફિલ્મ હજી બાકી છે અને તમને ફિલ્મ આજે આવેદનપત્ર આપીશ ત્યારે મળી જશે. આ જે ફરિયાદ જે થઈ છે એના અનુસંધાનમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી, આ ચાર્જશીટને સતત વંચાણે લેવામાં આવી છે. ભારતીય કિસાન યુનિયને ઉચ્ચમાં ઉચ્ચ ન્યાયિક પ્રણાલિકા જાણતા વકીલોને પણ આની નકલો પહોંચાડી છે. સૌથી પહેલાં તમને જણાવવાનું અને પ્રથમ ફરિયાદી અહીંયા બેઠેલા છીએ, ફરિયાદની તારીખ હતી 14/5/2018. આપ સૌ મને કહો કે જે ફરિયાદના અનુસંધાનમાં ફરિયાદો નહોતી લેવાતી અને આરોપીને પકડ્યાની તારીખ અહીંયા દર્શાવવામાં આવી છે, આપ સૌને બતાવીશ કે 12/5/2018. જો એફઆઈઆર 14 તારીખે કરવામાં આવી હોય તો જે પ્રથમ આરોપીને એસઆઈટી દ્વારા અથવા વનાર સાહેબ દ્વારા અથવા પોલીસ વિભાગ દ્વારા પકડવામાં આવ્યા હોય
તો 14 તારીખની ફરિયાદ હોય અને એમાં કોઈ આરોપી દર્શાવવામાં આવ્યા હોય તો એને તમે 12-5 કેવી રીતે ગિરફ્તાર કરી શકો? આવું આ ચાર્જશીટ એટલે કે આ તોમતનામું ઉમરેઠની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે. પ્રથમ જે આરોપી પકડવામાં આવ્યો છે એની તારીખોમાં પણ ચેડા કરવામાં આવ્યા છે, અથવા જાણી જોઈને ભૂલ કરવામાં આવી છે, અથવા 6,000 જેટલા પાંદાઓ ભરીને જે બી કાગળો જે બી સક્ષમ અધિકારીઓ દ્વારા સ્વીકારવામાં આવ્યા, ભેગા કરવામાં આવ્યા, લોકોના ઘરેથી માળિયાઓમાંથી કાઢી લાવવામાં આવ્યા, એ 6,000 કાગળિયાઓનું જે સંકલન આની અંદર કરવાનું હતું એ સંકલનના પહેલા પાના પર આટલી મોટી જે ઉણપ જોવા મળી એટલે કિસાન યુનિયનના પેટમાં તેલ રેડાય છે. આજે ખેડૂતોએ આત્મહત્યા કરી છે. મારે એવું નથી કહેવું કે નારાયણ જ્વેલર્સના કારણે ખેડૂતોએ આત્મહત્યા કરી છે, પણ એક ખેડૂત સુંદલપુરાના સનતભાઈ પટેલ કે જે બરોડાની અંદર શાળાની અંદર શિક્ષક છે અને એમને પોતાની આત્મહત્યા કરવાનો વારો આવ્યો. કિસાન યુનિયને તપાસ કરી તો જાણવા મળ્યું કે ઊંચું વ્યાજ વસૂલવાને કારણે અને સતત માંગણી કરવાને કારણે એ શિક્ષકે પોતાનો જે જીવ છે એ ગુમાવ્યો છે. આજે આપ સૌને કહેવાનું કે આ એક નંબરની ભૂલ, બીજે નંબરની ભૂલ અહીંયા દર્શાવવામાં આવી છે, પેજ નંબર 10 અને 11, જેની અંદર એવું દર્શાવવામાં આવ્યું છે કે ગાભાવાલા પરિવારના સોના ચાંદીના દાગીનાઓની પેટી. આપ સૌ પત્રકારો, સૌ અગ્રણીઓ, સૌ કોઈ અહીંયા હાજર છે, આજ દિન સુધી ક્યારેય પણ તપાસની અંદર કોઈ પેટીઓ મળી નથી. આપણને ખૂબ સારી રીતે ખબર છે કે નારાયણ જ્વેલર્સના કૌભાંડમાં કુલ મળીને 18 જેટલા સોનાના ચાંદીના જગો હતા, જે આરોપીઓના જે મદદગારો હતા એ લોકોએ પણ સ્વીકાર્યું છે, પત્રકારોએ પણ રૂબરૂમાં પૂછ્યું છે, અને પત્રકારોએ જ્યારે જ્યારે પોલીસે તપાસ કરી ત્યારે ઓરડામાં બેસી અને તેની અંદર સંદર્ભ ટાંક્યા અને તપાસ્યા હતા ત્યારે માલુમ પડેલું કે ભાઈ 6 જગ મળેલા છે. સતત અમે એવું કહી રહ્યા છીએ કે 18 જગની અંદરથી સોના ચાંદી રોકડ રકમ અને દસ્તાવેજો હતા, ત્યારે આ પેજ નંબર 10ની અંદર આ જગ્યાએ એવું દર્શાવવામાં આવ્યું છે કે ભાઈ પેટીઓ હતી. હવે છેડે 14 અખબારોમાં છપાયું હોય, ફોટાઓ અમારી પાસે પણ છે, ફેસબુક પર સોશિયલ મીડિયાના માધ્યમથી જ્યારે પ્રકાશિત થયેલા છે, આખી દુનિયાને ખબર છે કે 18 જગમાંથી 6 જગો પોલીસ દ્વારા કબજે લેવાયા છે. તો જ્યારે ચાર્જશીટ બનાવવામાં આવે છે ત્યારે ચાર્જશીટની અંદર જગો રાતોરાત પેટીઓ થઈ જાય છે, ત્યારે જઈને ભારતીય કિસાન યુનિયનનું પેટમાં તેલ રેડાય છે. આ માત્ર ટ્રેલર છે, ફિલ્મ હજી બાકી છે. ભારતીય કિસાન યુનિયન ગુજરાતનું એક એવું સંગઠન છે જે બિન રાજકીય છે. આજે આપ સૌને જણાવવાનું કે આખા ગુજરાતની અંદર જ્યાં જ્યાં પણ ખેડૂતોની સમસ્યાઓ છે ત્યાં ત્યાં કિસાન યુનિયન પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આજે અમે છેલ્લા 5 મહિનાથી એક જ વસ્તુ જોઈ છે કે કાનૂનને કહેવું પડે છે, આજીજી કરવી પડે છે, વિનંતીઓ કરવી પડે છે, આવા ધરણાઓ કરવા પડે છે, ભૂખ્યા બેસવું પડે છે, દિલ્હી સુધીની ખર્ચ કરવો પડે છે, ગાંધીનગરની કચેરીઓ ખખડાવવી પડે છે, ત્યારે જઈને ખેડૂતની ફરિયાદ લેવાય છે. ફરિયાદ લેવાયા પછી તપાસ કરવા માટે ખેડૂતોએ આજીજીઓ કરવી પડે છે, એક કચેરીથી બીજી કચેરીઓએ જવું પડે છે, આવેદનપત્રો આપવા પડે છે. આવેદનપત્રો આપ્યા પછી SIT ની રચના કરવામાં આવે છે. એ SIT ની રચના કર્યા પછી પણ તપાસ કર્યા પછી જ્યારે તોમતનામું મૂકવામાં આવે છે ત્યારે હું એવું ચોક્કસ માનીશ કે આનો જવાબ એવો આવશે કે આ તો ભૂલથી થયું છે. 150 કરોડ રૂપિયાનું કૌભાંડ હોય અને એની જો ચાર્જશીટ હોય અને એના ચાર્જશીટના પ્રથમ પાને જો ભૂલ કરવામાં આવતી હોય, પેજ નંબર 10 અને પેજ નંબર 11 પર ભૂલ કરવામાં આવતી હોય, તો આ ફરિયાદની અંદર જે કંઈ બી તપાસ થઈ છે એ તપાસને કઈ રીતે મારા ખેડૂત ભાઈઓ, મારી વિધવા બહેનો, મારા નોકરિયાત વર્ગના યુવાનો, વેપારીઓ કઈ રીતે આ બાબતને સાચી માની લેશે? કદાચ એવું માનું કે આ સાચું છે, કદાચ આ ક્ષતિ છે, તો આવી ક્ષતિઓ જે આંખે વળગાય છે તો હું એવું ચોક્કસપણે માનું છું કે એવી ઘણી બધી ક્ષતિઓ રહેલી છે જેનું અમે આવેદનપત્ર આજે સુપ્રત કરવાના છીએ. આપ સૌને ધ્યાન પર લાવીશું જરૂરથી. આપ સૌને બે હાથ જોડીને વિનંતી છે કે આજના અમારા કુલ 7 મુદ્દાઓ છે, સાથે 7 મુદ્દાઓ ન્યાયના તરાજુમાં તોલી જોવા હોય તો તોલી જોજો. આ ખેડૂતોની વેદના છે, આંતરડીઓનો કકળાટ છે, વિધવાઓની પ્રાર્થના છે, યુવાનોના ગયેલા પૈસાઓની બૂમો છે, અને આ જે મૌન ખેડૂતો આપણી જોડે આજે બેઠા છે એ લોકોને આજે રાત દિવસની ઊંઘ છેલ્લા 6 મહિનાથી 5 મહિનાથી હરામ થઈ છે. આ સૌની જે વેદના છે એને 7 મુદ્દામાં ટાંકવાનો પ્રયત્ન કર્યો છે. અમે કોઈ પણ અધિકારી હોય, કોઈ બી SIT ના અધિકારીઓ હોય, કોઈ સંસ્થા કોઈ સરકાર એના વિરોધી નથી,
અરે ભાઈ ન્યાય માંગીએ છીએ, પહેલા પાનાથી માંડીને છેલ્લા પાના સુધી સાચું લખો તો ખરા. અરે ભાઈ પૂરક ચાર્જશીટની અંદર લેજો એવી વિનંતી કરીએ છીએ. સત્ય ઉજાગર થવું જરૂરી છે. આરોપીઓને મદદ કરનારા કુલ 7 લોકો છે, લાયસન્સની અંદર કુલ 6 જેટલા ધંધાદારી અને પેઢીની અંદર ભાગીદારો છે. એમાં 2 જણા ઊભા થઈને કેનેડા ભાગી જાય, 4 જણા પૈકીમાં 2 જણાને હાજર કરે અને બીજા 2 જણાને આજ દિન સુધી હાજર ન કરે અને એને આરોપી તરીકે બતાવે, અને એ આરોપીઓને જ્યારે ત્યારે કોઈ જગ્યાએ ગોંધી રાખે, કોઈ જગ્યાએ લઈ જાય, કોઈ જગ્યાએ એક સ્થળથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે, એના જૂઠા વિડીયો બનાવે, એ તમામ આરોપીઓ હજી પણ પોલીસ પકડની બહાર હોય એવા 3 અને પેલા 4, એટલે હજી 7 આરોપીઓ પોલીસ સતંજાથી બહાર હોય અને આવી ચાર્જશીટો રજૂ થઈ જાય. હવે પૂરક ચાર્જશીટની વિનંતી કરવાની, એના પછી ત્રીજી પૂરક ચાર્જશીટ આવશે, પણ 7 આરોપીઓ ક્યારે પકડાશે એ પ્રશ્નનો અમારે જવાબ જોઈએ છે. આજે ભારતીય કિસાન યુનિયન માત્ર ઉપવાસનું આંદોલન કર્યું છે એવું માની લઈએ કે છેલ્લા 3 મહિનામાં શાંતિપૂર્ણ રીતે ગાંધીજીના માર્ગે અને ખાલી કાગળો વ્યવહારથી આ લડત ચલાવવામાં આવી છે, પણ આવનારા સમયમાં જરૂર પડશે તો ઉમરેઠબંધનું એલાન આપવામાં આવશે. 1-25 હજાર ખેડૂતોને ઉમરેઠમાં ભેગા કરવાના થશે, તો એ આંદોલન અહીંયાથી કરવામાં આવશે. સમગ્ર કૌભાંડની સામે આર પારની લડાઈ ભારતીય કિસાન યુનિયન પોતાના જીવના જોખમે પણ લડવાનું.